સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રાંતિજ વીજ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વીજ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તક્ષશિલા વિદ્યાલય, અવરોન વિદ્યાવિહાર, અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સંસ્કાર વિદ્યાલય, આનંદ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય સહિતની સ્કૂલોના 80 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ વીજ કચેરી ખાતે આવેલ હનુમાન મંદિર સંકુલ પરિષદમાં આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ વીજ કંપનીના નાયબ ઇજનેર સાગરભાઈ સોની, પરેશભાઈ પરમાર, દર્શિલભાઈ દેસાઈ, વોરા અબ્દુલભાઈ, પટેલ મુકેશભાઈ, પટેલ મિનલભાઈ, પટેલ રાહુલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસની સાથે બાળકોને પર્યાવરણ વિશે જાણકારી આપી માહિતગાર કર્યા હતા અને આયુર્વેદિક અને ઓક્સિજન આપતા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશીવી, પ્રાંતિજ. સાબરકાંઠા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રાંતિજ તાલુકામાં એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે પણ આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા પણ 28 થી 29 થી 30 દિવસ સુધી પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે અને એ અનુસંધાને જ આપણે પણ પ્રાંતિજ તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે પ્રાંતિજ જીબી ખાતે ત્યાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રાંતિજ તાલુકાની તમામ શાળાઓ આચાર્યશ્રી સંચાલકશ્રીઓ તમામ હાજર રહ્યા છે અને સાથે સાથે આપણે અહીંયા જે જગ્યા માટે સાગરભાઈ સોની સાહેબ જે ઇજનેર સાહેબ છે શ્રી છે જે પ્રાંતિજ જીબી ખાતે એમના સહયોગથી પણ સપોર્ટ મળ્યો છે અને એમને અનુસંધાને જ અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ આયોજન થયું છે, સાહેબનો પણ સાથ સહકાર મળ્યો છે, તેમજ સ્કૂલના આચાર્યશ્રી સંચાલકશ્રી તેમજ બાળકોએ પણ ઉત્સાહથી કામ કરીને બોરછલ્લી, લીમડો, ચંપો, અલગ અલગ ગુલાબ, જે જરૂરિયાત હતી તે પ્રમાણે તમામ પ્રકારના વૃક્ષો કે જે ભવિષ્યમાં પણ કામમાં આવે અને બાજુમાં એક મંદિર પણ છે હનુમાનજીનું, એના અનુસંધાને ફૂલ છોડનું પણ વાવણી કરવામાં આવી છે. તેમજ અહીંયા બેસવા માટે જે બી ખાતે કોઈ કામ હોય, ભવિષ્યમાં પણ લીમડા ઉછરે અને અહીંયા બેઠક થાય એ અનુસંધાન એ રીતે જ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન સરસ કરવામાં આવ્યું.